વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નવનિયુક્ત મુખ્યમંત્રી અને બીજેપી ઉપર કર્યા આકરા પ્રહારો. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોરોના કાળમાં લોકોને પડતી મુશ્કેલીઓને લઈ વડગામના છાપીમાં ગુજરાતનો સૌથી મોટામાં મોટા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરેલ હોય અમીરગઢ ડૉક્ટર બાબા સાહેબ સેવા સમિતિ દ્વારા સરોત્રા ખાતે શિવમ વિદ્યાલયમાં ભવ્ય સ્વાગત કરેલ હતું, જેમાં વિશાલ વરઘોડા સાથે જિગ્નેશ મેવાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હાલમાં નવનિયુક્ત સીએમ અને બીજેપી વિરુદ્ધ આકરા પ્રહારો કરતા જણાવેલું હતું કે રૂપાણી સરકાર કોરોનામાં લોકોને પૂરતી સુવિધા આપવામાં નિષ્ફળ જતાં લોકો ઓક્સિજન અને બેડ વિના રજરી પડ્યા હતા અને મોતને પણ ભેટ્યા હતા. આથી બીજેપીએ આગામી 2022ની ચૂંટણીને ધ્યાનમાં લઈ રૂપાણીને રાજીનામું આપવા મજબૂર કરેલ છે અને નવા સીએમ જેઓનું કોઈ પણ ક્વોલિફિકેશન નથી અને માત્ર ધારાસભ્ય છે અને સીધા અને આવડત વિનાના વ્યક્તિને એક મોહરો બનાવી સીએમ બનાવી દીધા છે અને એક ઉંમરવાળા વૃદ્ધને બદલે કોઈ યુવાન વ્યક્તિને સીએમ પદ પર બેસાડવાના બદલે બીજેપીએ મતદારો સાથે ચૂંટણી માટે રાજનીતિ રમેલ છે. અશોક રાણાવાસિયા, ZS TV, અમીરગઢ. જે પ્રમાણે ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવામાં આવ્યો એ સ્પષ્ટપણે દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ગ્રાઉન્ડમાંથી એવો રિપોર્ટ મળ્યો છે કે હવે જો વિજય રૂપાણીને ચહેરો લઈને 22ની ચૂંટણી પહેલાં ગુજરાતની 6.5 કરોડ જનતા સમક્ષ ગયા તો મરી ગયા. બેરોજગારી અને મોંઘવારી એની ચરમસીમા ઉપર હતા ત્યારે લોકોના સાચા હમદર્દ બની એમને મુખ્યમંત્રી તરીકે સહાયરૂપ મદદરૂપ થવાના બદલે જે પ્રમાણે કોરોનાનું એમણે મિસમેનેજમેન્ટ કર્યું, રીતસર લોકોને ઓક્સિજનથી તડપવા દીધા, તરસતા રાખ્યા, બેડ નહીં, પથારી નહીં, વેન્ટિલેટર નહીં, આઈસીયુમાં ખાટલો નહીં, આખી પરિસ્થિતિના કારણે ભારતીય જનતા પાર્ટીનું ચિત્ર બહુ ગંદુ ઉપસેલું લોકોની સમક્ષ. આ ચિત્રને થોડુંક જરા સાફ સુથરું કરવા માટે એક ચૂંટણીના રાજકારણના ગણિતને સેટ કરવા માટે ગુજરાતની જનતા માટે નહીં ભાજપનો ચહેરો જરા સુધરે એના માટે ભૂપેન્દ્ર પટેલને લાવ્યા છે. અને આ ભૂપેન્દ્ર પટેલનું કોઈ ક્વોલિફિકેશન નથી, એ કોઈ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી માણસ નથી, જાહેર જીવનના ક્ષેત્રમાં એમનું કોઈ મહામોલું કોઈ યોગદાન નથી, ઉંમરમાં પણ ખાસ્સા વરિષ્ઠ અને વૃદ્ધ છે અને ગુજરાત અને દેશની અંદર 35-40 વર્ષથી નીચેના યુવાનો હજારો લાખોની તાદાદમાં છે. ત્યાં 40-45-50 વર્ષના કોઈ યંગ ચહેરાના બદલે તમે કોઈક વૃદ્ધ મનુષ્યને ગુજરાતના સીએમ તરીકે બેસોડા નથી. ગુજરાતના યુવાનોને અને નવી પેઢીને કોઈ અપીલ કે આકર્ષણ પેદા થવાનું નથી. 22ની ચૂંટણી પહેલાં ગુજરાતની જનતાને જરા કોણીએ ગોળ લગાડવાની વાત છે. આનાથી ગુજરાતની 6.5 કરોડ જનતાને કંઈ મળવાનું નથી.